પ્રશ્ન નંબર 6 ની વાત કરીએ, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ખાસ ધ્યાન આપજો, કયું વિધાન સાચું નથી એવું કહે છે. તો પ્રક્રિયાની આણ્વિકતા અપૂર્ણાંક હોઈ શકતી નથી. તો ભાઈ આ વિધાન સાચું છે, આણ્વિકતા હંમેશા પૂર્ણાંક હોય. પ્રક્રિયાની આણ્વિકતા 3 કરતા વધુ ન હોઈ શકે. કારણ કે આપણે શીખ્યા ભાઈ આણ્વિકતા એટલે એ પ્લસ બી, માની લો નિપજ બને તો કાં અણુ અથડાય તો એક અણુ હોય, કાં બે અણુ હોય, કાં ત્રણ હોય, ક્યારે એવું હોય અડધો અણુ અથડાનો અડધો નો અથડાનો એવું તો બને નહીં. પ્રક્રિયાની આણ્વિકતા 3 કરતા વધુ ન હોઈ શકે, એ પણ વાત સાચી છે. કારણ કે આણ્વિકતા 4 કરતા ઓછી જ હોય. કારણ કે જો વધારે હશે તો સમજી લો કોઈ તબક્કા હશે. પ્રક્રિયાની આણ્વિકતા પ્રક્રિયા ક્રમની સમાન હોઈ શકે અથવા ન પણ હોય, તો આ વિધાન પણ સાચું છે. હોઈ શકે ભાઈ, એવું જરૂરી થોડી ના છે કે ના પણ હોય. કારણ તમે જોઈ લો, સ્લો તબક્કો હોય, ધીમો તબક્કો હોય, તો એનો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા કેવી હોય, સમાન હોય. સંતુલિત રાસાયણિક સમીકરણમાંથી પ્રક્રિયાની આણ્વિકતા મેળવી શકાય નહીં મિત્રો, બરાબર છે? અહીંથી ન મેળવી શકાય, કારણ કે આણ્વિકતા મેળવવા માટે ક્રિયાવિધિ જોવી પડે. સંતુલિત એટલે સંતુલિતનું શું કહેવા માંડે કે પ્રક્રિયાને તમે સંતુલિત કરી નાખો. માની લો એનું સંતુલિત આ 2 થઈ ગયું, અહીંયા બી થઈ ગયું, તો આ 2+3+5 આવી જવું જરૂરી નથી. તો કયું ખોટું થઈ ગયું? ઓપ્શન નંબર 4 જે થઈ ગયો આપણો જવાબ.